નિર્બેન મને મને ક્વેશ્ચન છે પૂછ્યું ના આપે એમને પેલે બ્રહ્મચરીની ચોપડી આપી તો પછી એમ હતું કે આ ચોપડી જે આપણે બરાબર વાંચી લઈશું તો એ તમે ચોપડી આપી પછી ચોપડી અહીંયા યુએસએ લઈ આવ્યા અને પછી પણ પાછું એમ હતું કે જ્યારે સંજોગો મળે ત્યારે આપણે વાંચીએ બરાબર તો પછી વિનોદભાઈને એમ લોકો સ્ટાર્ટ કર્યું કે ભાઈ આપણે સત્સંગ કરીએ બ્રહ્મચર્યનો વિનોદભાઈ ફ્લોરિડા ગયા પછી ચોપડી પાછી નીચે વહી ગઈ તો પછી નવ વર્ષ પછી એટલે એટલે ટુ થાઉઝન્ડ ફોરમાં દીપકભાઈ જ્યારે ટોપિકા આવ્યા ત્યારે એમણે વાત કરી કે બ્રહ્મચર્યનું શિબિર છે ન્યૂ જર્સીને તમે આવજો અને પછી ત્યાં ન્યૂ જર્સી ગયા અને પછી આખી ચોપડી વાંચી તો તમે મને જે ચોપડી આપી એ એ ચોપડી લઈને પછી મેં મૂકી દીધી

આપણે આપણે જાતે જ કરવાનું છે આ તો તમને ઠીક છે બાકી ખરું આ તો મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે ઠીક સાધારણ થોડી ઘણી વાતચીત થાય ઇસ ઓકે ફાઇન પણ પછી જે વધારે તમારે જે પુરસાદ કરવાનો છે ને નોટ ઇન ડિસ્કશન પછી ડિસ્કશન ડિસ્કશનમાં જ રહે છે વધારે પુરસ્ક વધારે ટાઈમ તમે તમારા પોતાના ઇન્ટ્રોસ્પેક્શનમાં કાઢવાનો છે જેને મારે પોતાનો પર્સનલ એક્સપિય બાકી મારી સાથે મને તો કોઈ વાતો કરવા માટે કે ડિસ્કશન કરવા માટે કે બોલવા માટે કશું નતું બહુ ત્યારે બે ત્રણ મહિને એકાદ વાર દીપકભાઈ પાસ જોડે અડધો કલાક પોણો કલાક કલાક કે મેક્સિમમ કલાક ટાઈમ મળે ત્યારે થોડી ઘણી વાત થાય એ દાટ સીટ બાકી તો અમે દાદાના સેવામાં દીપકભાઈ એમના એમની રીતે બધા કામ કામમાં કામમાં પોતપોતાના રીતે બધા ઓક્યુપાઈડ હોય અને દાદા સાથે તો સત્સંગમાં જે વાત થઈ હોય એમાંથી જ આપણે પકડી લેવાનું હોય જનરલ વાતો થતી હોય એમાંથી પકડી લેવાનું હોય એનાથી પોતે પોતાના ઉપર વર્કઆઉટ કરે છે એ જ કરવાનું હોય સરસ છે દાદાની બારમી આપતા વાળી વાત છે કે અમે તમને કહીએ એ તમને નહીં કામ લાગે અમે તમને કહીએ કે તમે આમ કરો ને આમ ના કરો એ કામ નહીં લાગે એ તમે તમે અભ્રય ઉપર મૂકી દેશો અમે કહીશું એ તો પણ જયારે તમને પોતાને થશે એ તમને કામ લાગશે એટલે જે ઉઘાડ ના થાય જ્યાં સુધી શબ્દોમાં જ રહેશે પછી શબ્દોની જ રમતો છે પછી અમે જોયું પછી બહુ તમારું આ ચાલ્યું છે બધું ડિસ્કશન 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 એવા પછી તમારું પોતાનું અંદરનું એ સાંભળે એટલી વાર થોડુંક સારું લાગે મસ્તી લાગે પછી આ સંજોગ ખસે એટલે આજે વિનોદ બી ખસે એટલે પછી ગઈ જતી તમારી તમારું બ્રહ્મચર્ય આવું થાય પેલું એવું ના હોય ભલે ના ભલે ફોલો થાય કે ના થાય ડિફરન્ટ થિંગ છે પણ એની પાછળ તો પડેલા હોય કે ભાઈ જે મારે જે કરવાનું છે વાંચો એટલે વાંચવું છે કે ના મારે સામે કરવાની છે તો કરવાની જ છે

જોયું આ બેનોના બધા એ લોકોના સત્સંગ જાન ફોન ઉપર ઠાલ્યા કરીને વાતો કહેતા પછી પોતાને અમને ટાઈમ જ નથી રહેતો કે છે અમારે પાછા બીજા બધા કામો કરીએ તો બધા સામાયિકનો અમને ટાઈમ જ નથી રહેતો ઓછું થવા માંડ્યું માનસ થવા માંડ્યું પછી પછી બુદ્ધિમત જતું રહે પછી એટલે સાધારણ તમારે હિંટ લાગે ને એમાં તમે આજે શિબિર કરો વન ટુ વન બધા ભેગા ભેગાથીને બેસીને તનદાડા ભેગા થાવ તમે કરતા હોય ને આ શું ભેગા થઈને થોડુંક તમારું એ થશે એકબીજાના બળ વન ટુ વન આપેલું તો શબ્દો માં જતું રહે છે પછી કઈ થતું ને સામાયિકો કરો ભેગા થઈને સામાયિક કરો હવાર બપોર હાજ એમાં કોતરો જુઓ that is important અમે તો આજ કરેલું દીપક ભાઈ એ આજ કરેલું નીરુ બેન આજ કરેલું ત્યાર વગર આમ મહિલો દેખાશે નહિ તો થી click નહિ થાય દેખાશે નહિ ને દેખાશે નહિ ખાડી ને બહાર નહિ નીકળે એટલે that's વર્ડ આઈ feel કે હવે થોડુંક તમે આ કરો ચાલો ફુરસત કરો ધમધમાઈ ને હું તો દીપકને બહુ કહું છું કે તું આટલું બધું લાંબુ 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 આમ બોલ 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 ના કરીશ કજે એવું આપ એકાદ વાક્ય કે એકાદ શબ્દ હોય હ સ અસરો જતો રહે ને પેલા ઉકાડ થઈ જાય બહુ બહુ ડિસ્કસ કરવાનું નથી થિકાય જરૂર એવું પાવરફુલ આપ ને સીધું સીધું નીકળી જાય પાર મેરમાં આપ આપ એમાં જે જે મેન મેનની શિબિર હોય બ્રહ્મચર્યની આપ આવો ને અરે અમે તો કરતા સારું 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 આવો આવો નિરો દીપક જેવું મને ઢીલું ઢીલું પોચું પોચું સુવારુ સુંવારું બોલતા નહિ આવડત ના 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 ઝાડકો નિરૂમા કારણ કે અહીંથી શરૂ થશે હું આરામ થઈ જશે આ બાજુ થી શરૂ થવાની જરૂર છે પેલા બોરામતી ઉપર જતા અતારે છે કરશું અમને તો આનંદ છે તમારા લોકો ને પુરુષાર્થ તો તમને આનંદ છે પણ તૈયારી રાખો અમે તો પાછું નીકળ્યા તો પછી બધું ભારે નીકરી જશે બોલો ભાઈઓ અનડિસાઈડ હતો યે આઈ લ ઓન્લી ચાલો કોણે નિરુમાનો સત્સંગ બ્રહ્મચર્ય વિશે માં એટેન્ડ કરો છે મેન ઓન્લી ની વાત ચાલે છે અહીંયા અગર મેન ઓન્લી ની વાત ચાલે છે

લેડીસ ના સત્સંગમાં મેન ના જોઈએ મેન ના સત્સંગમાં લેડી ના જોઈએ આજના બૈરાઓ બધા એટલા સ્ટ્રોંગ છે કે બૈરાઓ કોને કેવા પુરુષો કોને કેવાય જરા તકલીફ પડે એવું છે એ બધું ના ચાલે પરમાણુ એટલે પરમાણુ એને કે ફેરફાર ના કરાય એ આપણે જ્ઞાનથી થાય પણ આ બધા ક્વેશ્ચન જુદા હોય બધા ઉપર ને બોલે ખુલ્લા મને બોલી શકે જુદું હોય તો મેન કેન ટોક ફ્રીલી લેડીઝ હોય તો લેડીઝ પણ ટોક કેન ફ્રીલી બોલી શકે પણ ભેગું ના બોલે આપણે મજા સુરી પુરુષોના સત્સંગમાં લેડીઝ ને વાર છે બધા બહુ રાખ્યા પણ ત્રણ ત્રણ ઠેર ના ઠેર હમણાં ઝાડીશ ને તો લેડીઓ નું ઊંચી કરી નાખીશ નિમા જ્ઞાનને કારણે સંજોગો ઉભા થાય છે અને સંજોગો ને કારણે બધા પરમાણુઓ ભેગા થાય છે અને છેલ્લે વ્યવસ્થિત પરિણામ લાવે છે હવે આમાં આપણું દાદાનું જ્ઞાન ખરેખર તો એ પરિણામ વખતે જે સંભાવ રહે એમાં પુરુષાર્થ એમાં જ છે ને હવે આ આપણું આજ્ઞા જ્ઞાન એ જુદી વસ્તુ છે એમાં આપણે હવે આ પુરુષાર્થ આ તમ કહો આજ્ઞા માં શુદ્ધાત્મા માં એ આપણો પુરુષાર્થ રીઅલ એટલે પરિણામ છેલે બદલાયેલું લાગે છે એમ જે શ્રીશભાઈ કહ્યું એ આપણા ખરેખર તો પુરુષાર્થને ને કારણે લાગે છે ને

એક જે વસ્તુ બની હવે આપણે બધું એનાલાઇઝ કરીએ છીએ કે આ જ્ઞાનથી થયું એનું મને ફોડ આપો તો પછી બીકોઝ વી આર ડિસ્કસિંગ કે એક વખત સવારના આઠ વાગે બેઠા હતા અને વીસેક જણ બેઠા હતા અને દાદા વોઝ ધેર ને દાદાએ મારી સામે જોઈને કીધું કે વિષયની વાતો ચાલુ કરી ખાલી મારી જ સાથે કે તને વિષય ગમે છે તમને મેં કીધું કે હા દાદા વિષયમાં તો બહુ પડ્યો છું તો પછી મને ખૂબ બધું વિષયનું વીસ મિનિટ વન ઓન વન કર્યું મારી સાથે અને કહે કે આ તો જો સ્ત્રી જાતિને વશ કરવી હોય તો પ્રભાવ નામનું પ્રભાવ જો પાડવો હોય તો પ્રતાપ નામનો ગુણ પરિણામ છે અને જો તમે આ કરશો આમ કરશો પછી કે અહીંયા આવો અહીંયા આવો મને અંગૂઠો અડાવીને બ્રહ્મચર્યની વિધિ કરાવી સ્પેશિયલી મારે વીસ લોકો બેઠા હતા બેડરૂમમાં પણ એ જે બ્રેક મારી એમણે એટી ફોરમાં એ 2002 માં લાગી બ્રેક તો એ બધું એ એનું એનાલિસિસ શું છે આટલું 84 માં આટલું વચન પર વાપર્યું એમણે તો આટલું કચરો निकलता 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 2002 માં બધું શાંત પડ્યું એટલે વોટ હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ એટલે એમણે તો કૃપા કરી આપણે થોડી ઝીલી મોડી એનો અર્થ એવો થયો એ મારા હાથમાં હતું એ મારા હાથમાં હતું કે એટલે તમે જો તો આપણે તો સમર્પણ જ થઈ ગયા હોય પછી દાદાને બધા જ પકડી લેવા દાદા મને શક્તિ એની પાછળ જ પડ્યા આવે તમે મારે હવે અને કઈ રીતે પાર ઉતારવું મારી તાકાત છે જ નહીં કોઈ સંજોગોમાં હું પાર ઉતરી શકું એમ નથી પછી એ જે કે એનું જેમ કરવાનું તમારી વાત સાવ સાચી છે કારણ કે ઓલ ધોઝ યર્સ આઈ ટુક ઇટ વેરી લાઈટલી એમાં એનો કોઈ પુરુષાર્થ મેં કરેલો જ નહીં

ધેટ મીન્સ કે આ વ્યવસ્થિત નું આપણે મહાત્માઓ માટે તો બદલાય ખરું ને વ્યવસ્થિત આ બદલાય કેમ ના બદલાય એ જ ધેટ ઇઝ ધ બેસિસ આપણે જીલી લેવી જોઈએ જે ને કઈ પૂછું છે કે આનું કેમ પૂછે જે સચ્ચિદાનંદ નીરુમાં હમણાં આપણે જ્ઞાન અને વ્યવસ્થિત નું કહેતા હતા તો આપણે કઈ ભી નક્કી કરીએ દાખલા તરીકે બ્રહ્મચર્ય પાડવું છે તો એ જ્ઞાન કહેવાય અને જો ન પડાય તો એને વ્યવસ્થિત કહેવાય છટકી જવાય ગેપ મારી દઈએ કે પછી ખબર પડે કે આપણે આ નક્કી કર્યું હતું તો આવું થઈ ગયું પણ એ વ્યવસ્થિત કહેવાય કે મારી પોલ કહેવાય એવું છે આ પાછું થોડુંક સમજવામાં જો રોંગ થઈ ગયું ને તો લોચો પડી જશે

એ ત્યાં જ્ઞાનની જ્ઞાન ની બધી સમજણ સમજણ માં રાખો એપ્લાય ના કરશો નહિ તો આપડે પાછા ઉંધા હેડી એવા છીએ છે તો જ્ઞાન પણ એ ઊંધુ જ લઈ પકડી એવા છે એટલે એને નથી પકડાયું ખરેખર નિશ્ચય જે છે એ જ આપણો એક જ ઇન્ડિપેન્ડન્સ છે કે આપણું ચાલે નિશ્ચય છે એ જ આપણું ચાલે એવું છે અને એનાથી વ્યવસ્થિત બદલાય છે એટલે આ નિશ્ચય જ હા નિશ્ચય થી આખા એક પહેલો એવિડન્સ આવે છે ને આપણા તરફ પછી આગળ બીજા બધા સંજોગો મળતા આવે છે પેલો આ છે એટલે આપણા તરફથી આટલો જ કરી શકીએ એમ છે એટલે એ કર્યા રાખો સ્ટ્રોંગલી બસ અને પછી સંજોગો આવે ને આપણે ઝીલી લેવાના પછી ત્યાં ઢીલું નહીં પડવાનું નિમિત્ત મળે તો એને છોડવું નહીં પછી ત્યાં પછી આપણે ના ઢીલા પડાય

શું કહો છો રમાબેન ના તો એક પ્રસંગ આવ્યો એટી સેવન માં દાદા ને પૂછ્યું હતું કે દાદા તમે આ અડધી ઉંમર થઈ ત્યારે તમે મળ્યા દાદા તો હવે પછીની નેક્સ્ટ લાઈફ નું દાદા તમે જ્યારે જ્યારે મને ભાન થશે ત્યારથી જ તમે મળશો કે નહીં તો એ કહે છે કે આ અવતાર માં તે જે જ્ઞાન જે ભેગું કરેલું એનું તને આ વ્યવસ્થિત અત્યારે અડધી ઉંમરે મળ્યો પણ હવે તારા થકી પુરુષાર્થ અને જેટલું એના પરથી આખું જે ભાવમાં બંધાશે એ પેકેજ લઈને તું તે વખતે વ્યવસ્થિતમાં વ્યવસ્થિત એ રીતે આવશે તારું એવું દાદા એ કહેલું એટલે આપશું કહો છો દાદા બરાબર જ એટલે શરૂઆત થી જ મળીશ હું એમ

સંજોગો આખા આપણે અનાત્મા વિભાગના કયા છે જાગૃતિ આપણી જ્ઞાન ભાગ ની કઈ છે છે પણ હું શું સમજાવવામાં કે જ્ઞાન એ તો જ્ઞાન છે એ જાગૃતિ સાથે રિલેશનમાં છે અને જ્ઞાન જ ચલાવે છે પછી આપણને જે દેખાય છે સ્થુલ રૂપે

એટલે આખું વ્યવસ્થિત એટલે બહારનો જ ભાગ છે આખો અને આત્માનો ભાગ છે એટલે તમે વ્યવસ્થિત ગમે તે રીતે લો અજાગ્રતિ આત્મામાંથી ગઈ એટલે ત્યાર પછી જ વ્યવસ્થિત ઊભું થાય છે ત્યાં તે લેવલથી સુક્ષ્મ લે સૂક્ષ્મમાં સૂક્ષ્મ લેવલથી માંડીને સ્થૂલમાં જુઓ તમે તો બધું લેવલ આખું આત્માથી બહારનું જ છે એટલે એવું કહેવાય કે વ્યવસ્થિત શું આવશે એના ઉપર જાગૃતિ આપણા હાથમાં છે જાગૃતિ જો આપણા હાથમાં રહીએ તો વ્યવસ્થિત દૂર જ રહે છે વ્યવસ્થિત થી આપણે નીકળી જઈએ છીએ પછી વ્યવસ્થિત આવતું નથી એટલે દાદા શું કહ્યું કે તમે જ્ઞાન મળ્યા પછી તમને શુદ્ધાત્મા બનાયા શુદ્ધાત્મા તમે થયા એટલે પછી આ એક હળવો સવાલ છે આ બરાબર છે કે નહીં તમે કહ્યું કાલે હું ત્રણ લાડુ ઝાપટી ગયો બઉ પણ તમે કહ્યું કે શું શું ખાવું એ

ના હજુ કરે કરું લગ્ન કરવા આજે આપણે બધા આપડે લઈ ને આયા છીએ આપડે એવું જ્ઞાન પરણવામાં સુખ છે સંસાર કર માણવો જોઈએ એમાં જ છે આ જ્ઞાન ના આધારે પરણે છે પછી પરણ્યા પછી શું પરિણામ આવે છે એનું તો જ્ઞાન છે નહી એની પણ એ વ્યવસ્થિત પછી બધું વ્યવસ્થિત છે એટલે દાદાને કે તું એ એક ભાવ કરીને આવ્યો છે પરંતુ આજે હવારે જ હું પેલી બનીને કહેતી તી આ બધા એક ભાવ કરીને આવે છે કે આપણે લગ્ન કરવા છે અને આ આખું પાછળ મોટું લશ્કર ઊભું થઈ જાય છે તો એવું મેં કહું નિરુબેને એક ભાવ કર્યો જગત કલ્યાણમાં જંપલાવું છે તેની પાછળ કેટલાહ લશ્કર ઉભું થઈ ગયું મને લશ્કરનો વાંધો નથી લશ્કરનો વાંધો નથી પણ લશ્કરમાં હું સેનાપતિના બદલે હવાલદાર થઈ ગયો છું એનો વાંધો છે અને મને મને કેનો વાંધો હતો કે કયું મહેલે મેં કહ્યું કે આ લશ્કરનો તો જો કે વાંધો આવે એવું નથી લશ્કરનો વાંધો ના આવે

પણ પછી આ એક પેરેગ્રાફ આ વાણીના સિદ્ધાંતમાં આવ્યો છે સમથિંગ મોર નરેન્દ્રભાઈ દેન વોટ વી હેવ હર્ડ સો ફાર તો હું વાંચીશ કારણ કે ઇટ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ અને મને તો ખાતરી થઈ ગઈ છે કે દાદાની કૃપાથી બધુંય બદલી શકાય એવું છે એ ધીસ એટલે આ જસ્ટન્ટ રીડ ધીસ પેરેગ્રાફ માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં બધું તોડી નાખે પણ એ એણે જ્ઞાનીને ખુશ કરતા આવડવું જોઈએ રાજી કરતા આવડવું જોઈએ બધી બધું ભસ્મીભૂત કરી નાખે જો એક કલાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે લાખો અવતાર જેટલો તો પછી બીજું શું ના કરી શકે કરતા ભાવ નથી આ માલિકી વગરની વાણી કોઈ હોય શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને કેવું સ્ટ્રોંગ કહે છે દાદા કે આ માલિકી શુડ નોટ ઓબ્જેક્ટ કે આ ના થઈ શકે કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને એવું ખરેખર આટલો આ અપવાદ નથી પણ વસ્તુ સ્થિતિ છે ખરેખર ધીસ ઇઝ નોટ એન એક્સેપ્શન બટ ધીસ ઇઝ અપેક્ટ વસ્તુ સ્થિતિ છે પછી હિસાબ કાઢવો હોય તો એ વ્યવસ્થિત છે એ વ્યવસ્થિત છે એ વ્યવસ્થિત છે એ વ્યવસ્થિતને કાઢીને પછી નીકળે પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો પછી આપણે કઈ આ બધું વ્યવસ્થિતમાં હતું આમ આમ એટલે તો એ નહીં પણ લાભ નહીં મળે પણ રિયલી દાદાની કૃપાથી ગમે તે થઈ શકે આ વાણીમાં બહુ ક્લિયરલી દાદા કે છે સાચી વાત છે સમાપ્ત કરી નાખું દાદા એ કીધું તું કે જ્ઞાની પુરુષ ચાહે શું કરે જ્ઞાની પુરુષ શું ના કરી શકે એટલે આ કૃપાથી જ થાય છે કૃપાથી એટલે ચાહે જ્ઞાની શું ના કરી શકે ચાહે શું કરે પાછો આગળ કે છે ચાહે શું કરે કેમ કે કોઈ ચીજ ના કરતા નથી અકર્તા છે માટે ચાહે શું કરે એમાં પેલું કયું સાંભળ્યું રાજી કરતા આવડવું જોઈએ ખુશ કરતા તો હવે તમને રાજી કરવા માટે જે કરવાનું હોય એ શીખવાડી દો કારણ કે એ નથી આવડતું એ તો એમના નજીકમાં વધારે રહે તો થાય એમને થોડી રાય દૂરથી ના થાય મોક્ષ પણ એક જાત એન્ડ રિઝલ્ટ છે તો મોક્ષ વ્યવસ્થિત છે એવું કહી શકે મોક્ષ વ્યવસ્થિત ના લીધે છે એક્ચ્યુઅલી મોક્ષ મોક્ષે જે જાય છે ને આત્મા તો પોતે મોક્ષ સ્વરૂપ જ છે શું આવરણ ખસવાની વાત છે બધું ખસે એટલે ઓટોમેટિક પોચી જ જાય છે આ નો ભાગ ખાલી થતો 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 જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એ આત્મા પોતે જાતે જ કઈ સિદ્ધ ક્ષેત્રમાં જઈ શકતો જ નથી ત્યાં એને આ ગતિ સહાયક તત્વ એને પેલા એને ભાવ કર્યા મોક્ષે જવું આપડે કેટલી વાર બોલું મોક્ષે જવું છે જવાના ભાવ કર્યા ત્યાં પેલું ગતિ સહાયક તત્વ લઈ જવા માટે રેડી છે

બીજું એક મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે મહાવીર સ્વામીએ કીધું તું કે ગોશાલકને આટલા ભવ યા આટલા ભવ બાકી છે અમુક ભવ બાકી છે મોક્ષે જવા માટે હવે ગોશાલક કેટલો પણ પુરુષાર્થ કરે કે કુદા કરે તો એટલા ભવ એને પાર કરવા જ પડશે એટલે એટલે એ પણ એક વ્યવસ્થિત જ છે એવું છે ભગવાન કે પૂર્ણ હા વ્યવસ્થિત જ છે સવાલ જ નથી પણ ભગવાન જે કે એ કેવળ જ્ઞાનમાં જોઈને કે અને પાછો દાદા એ ફોડ પાડ્યો છે કે આ કોનું કહી શકે કે જેને કંઈક સમકીત જેવું મળેલું છે તેનું કહેવાય ગોશાળો તો ભગવાન પાસે રહેલો લઈ લીલો પણ ઊંધો ચાલ્યો એટલે આવરણ આવી ગયેલું પણ પછી પાછું સીધો ચાલ્યો એટલે પાછું ઘણું બધું જેને ધોઈ કાઢેલું પણ હવે જે અમુક જે પરિણામ આવે એ તો પણ એને પાર કરવા તો પડે છોડે તો નહીં જ એને પૂરું કરવા માટે અમુક થોડું લાંબુ થયું પણ ઇન શોર્ટ સમજ આ કેટલા અભાવ થશે એવું કહી શકાય મિથ્યાતિ ના કહેવાય કારણ કે અહંકાર શું ના કરે અહંકાર શું ના કરે કહે કે પાંચ ભૌ છે ખબર પડે પાંચસો બાજી કાઢે મિથ્યાતિ એટલે એનું કહેવાય જ નહીં એટલે આપણા મહાત્માઓના કેસમાં એવું કહી શકાય કે કેવળ જ્ઞાનમાં ભગવાનને ખબર છે કે આપણા કેટલા ભવ બાકી છે આ મહાત્માઓને કહી શકાય પણ એટલે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ કે પચીસ હજાર પ્રતિક્રમણ કરો કે પચાસ હજાર કરો એ પણ એક વ્યવસ્થિતનો જ એક ભાગ છે કે જે વિચ બ્રિંગ ધ એન્ડ રિઝલ્ટ એટલે એ પણ એક વ્યવસ્થિત જ છે ના એટલે આપણને ખબર નથી એટલે આપણે એવું બધું ના બોલાય આપણે તો પુરુષા એ પુરુષાર્થના ભાગમાં જ જાય છે અચ્છા આપણા માટે અચ્છા ખબર નથી કે શું કેટલું છે ને શૂઝ કેટલા પ્રતિકરણ કરવાના છે ક્યારે ક્યારેય બોક્સ છે કઈ ખબર નથી એવું વિચારાય નહીં આપણે તેની તો પુરુષાર્થ ડાઉન થઈ જશે રાઇટ તો આપણે આપણું કર્યા રાખો દાદાએ બતાડ્યું છે એ રીતે જવાનું બરાબર છે નિર્માણ સચિત નિર્માણ અહીંયા રમણભાઈનો પ્રશ્ન છે એ કહે છે કે કૃપાની વાત માટે કે હું શુદ્ધ અવિનાશી આત્મા છું હું સર્વ શક્તિમાન છું સર્વજ્ઞ છું મારો કોઈ બોસ નથી તો કૃપાની વાત ક્યાં આવે છે કૃપા સમજવું જ્યાં સુધી રૂપ થયા નથી જ્યાં સુધી તે પદ ને પામ્યા નથી આ પદ હજુ આવ્યું નથી આત્મા આ તો આપડી પાસે સમજણ માં આવ્યું છે શબ્દ જ્ઞાન થી આવે છે પછી એથી આગળ આપણને જ્ઞાની પાસે જ્ઞાન મળે તો પ્રતિ રૂપે આવે છે પછી એથી આગળ વધ્યા નથી આગળ જયારે કેવળ જ્ઞાન સ્વરૂપ થઈએ ત્યારે વાત પૂરી થઈ જાય પછી કોઈ ઉપરી નથી ને અંડર એન્ડ નથી ત્યાં સુધી તો આપણને આ રસ્તે લઈ જનારા આપણે જ્ઞાની માથે રાખવા પડે તો સ્વચ્છંદે ચડી જાય

બધા ને ઘણા વખત થી આ એક પ્રશ્ન ચાલી રહ્યો હતો અને એને ચોખ્ખો જોયે છે પેલા પેલું તો આપ બોલ્યા કે જેવો કલ્પે એવો થઈ જાય અને જેવો ચિંતવે એવો થઈ જાય તો કલ્પનામાં ને ચિંતવન માં કઈ ફેર ખરો કે

આપણો જે એન્જિન હોય એ એન્જિનને ડી લિંક કરી નાખ્યું મૂળ એન્જિનને એટલે એન્જિન તો આગળ જતું જ રહેવાનું છે અને આ એના ભારથી પછી એની મેતે સ્ટોપ થશે હવે જે આ કાણા પાડવાની વાત ચાલે છે એ એને એમ કહી શકાય કે એ ખરેખર એન્જિનમાંથી કૂદીને કારણ કે જે એન્જિન પોતે ડીલિંક થઈ ગયું છે મૂળ સ્વરૂપે વિજ્ઞાનથી એ પાછો કૂદી ને પછી પાછો બીજા ડબ્બા ઉપર આવે છે અને સૂક્ષ્મતર અહંકારનો ડબ્બો છે એને ડીલિંગ કરે છે એવી એવું બધું કરતા કરતા એટલે એક જાતનું એક કરતા પણ આમાં પાછું એટલે શબ્દ કરતા નથી વાપરો તેમ છતાં પણ પુરુષાર્થમાં જે કંઈ હોય તે આપણે એક બાજુ આમ કહીએ કે જેવો પોતે ચિંતવે એવો થઈ જાય અને બીજી બાજુ કહીએ કે ના હજુ હજુ મારામાં દોષ છે મારામાં દોષ છે એ ભલે કેતો હોય કે પણ એને એમ લાગ્યા કરે તો નિર્માલ આની અંદર આજે આ કાણાપાડોની વાત છે એને કયા રેફરન્સમાં લો છો કે ફરી વાર પાછો આમ જમ્પ કરીને કે છે કે તારે આને કાઢવાનો છે તારે આને ડીલિંગ કરવાનો છે એટલે આ પ્રશ્ન તમને કેમ ઉભો થાય છે તમે તમે તમારા મારામાં દોષ નહીં પણ પાડોશીમાં દોષ પાડોશીમાં એ દોષ નથી એવું તમને લાગે છે એટલે આ પ્રશ્ન ઉભો થાય છે કે પાડોશીમાં દોષ દેખાય છે અને પછી આ પ્રશ્ન ઉભો થાય છે ના આ દોષોની તો દોષની દ્રષ્ટિથી નહીં પણ યથાર્થ જ્ઞાનની દ્રષ્ટિથી લઈએ તો કે હું તમારે પૂછું છું હા મારું એટલે હા એ એ પ્રત્યે મેં જ્યારે હજુ વિચાર નથી કર્યો ના જોજો તપાસ કરજો કારણ કે આ બેમાં ઘણો ફરક પડી જશે

એ કરાવાનું છે આ પાત પાત પૂરી આપણે ક્યાં લેવા દેવા છે આપણે તો અને તે પાછળ મૂળ મૂળ લાઈટ તો નથી પછી આજે છે કાણા એ પછી પ્રજ્ઞા છે કાણા એ પ્રજ્ઞા છે પણ આપણે તો જો યથાર્થ એન્જિનની અંદર જ બેસી રહે ને પેલા જમ્પ કરીને જે ટ્રેન ડીલિંગ થઈ ગઈ છે એને આપણે એની અંદર ગડમથલમાં ના પડીએ જે આપણે સીટ બદલવાની વાત છે અ આ છે એટલે લોચા પડે ત્યારે આ પાડોશીમ પ્રોબ્લેમ થાય છે માટે આપડે પાછું શુદ્ધ આત્મા એટલે આ પ્રજ્ઞા પાછી જાગ્રત થઈને પાછી એને સમજણ પાડે છે બદલ સીટ આઈ જાય શુદ્ધ આત્મા ની આ પ્રોસેસ આવો છે આપણે સીટ બદલીને જવાની વાત નથી બદલીને જ બેઠેલા છે એમાંથી આપણે શુદ્ધાત્મા સીટમાં લાવવાના છે જતા રે નવરા પર જરાક અહીંથી જરાક આમ થયું તો પેલી જ સીટ માં બે જવાના બન્ની સીટ બન્ની સીટમાં જ બેસી જાય પણ ત્યાંથી ઉઠાડીને શુદ્ધાત્મા સીટમાં બહાડ બેહાડ કરવા પડે એ આ કરતી બેસાડે છે પાછી પ્રજ્ઞા બેસાડે તોય પાછો અહંકાર કે કરતા પણ નથી અને તે કોઈ નથી પણ આ દ્રષ્ટિ જેને પડે કે આ અહીં જતો રહ્યો ત્યારે જતો રહ્યો આવી જાય પોતાનામાં આવી રીતના પ્રોસેસ ચાલતું હોય છે અંદર અને આ પોતાની સીટમાં હોય તોય ખબર પડે કે આ પોતાની સીટમાં છે અત્યારે ત્યારની વાત દશા જુદી હોય પેલી સીટમાં જતો રહે તેની દશા જુદી હોય ત્યારે ખબર પડે કે આ સીટ બદલાય

પણ ઉપયોગ તો દેવો દેવો પડે એટલે પછી બે બાજુ બધી બાજુ ઉપયોગ મૂકવા જાય તો આ ઉપયોગ ના થાય એટલે જયારે દાદા કહ્યું મારી જોડે તમે ત્રણસો કલાક કાઢજો તો એ મારી જોડે કહ્યું એટલે કોની વાત કરતા હતા કોની જોડે રેવાની વાત કરતા હતા એટલે સોડમાં લઈ ગયા તા દાદા આપ જે આ વાત કરી તી જ્યારે મારી જોડે ત્રણસો કલાક તમે રો એ સ્થૂળ ની વાત છે સુડની વાત છે

Ah I have a question. I was wondering, uh, since everybody here has taken none, or not only here everywhere else too, but next life, uh, how does it work that um, that we're given the knowledge next life? How does it do we do we get it at birth or do we get it later on in life? No, not at birth. Not at birth because there mm. is no development of mind, intellect, ego and anger, lust, greed, pride, they are not developing in small kid, newborn baby. But in Mahavidekshetra Maximum or sorry minimum minimum at the age of nine years you can achieve Kiva Jnana. And of course their lives is so long. But at any time you can uh, get to any Jnani or Simandar swami, any circumstance will come to you. And your soul gets awakened spontaneously. So next life uh, I'm it gonna have that is guaranteed. So next life it's spontaneous yeah, as spon far as as far as when I'm gonna get nine yeah. again. Yes yeah, spontaneous. That will be spontaneous. Okay. It's not at a specific age or it's not at birth, it's no no I said no, minimum nine years. For anybody here it could be a different time. Yeah, one who has taken Jnana, who is following five Okay. And reached there. But it's guaranteed that next life you will get the same knowledge. Yeah, higher than this. But not because necessarily. Whatever you have attained, that will be there. Yeah. But then, higher than this. But it doesn't necessarily mean from from you, from from Nani Purush, or. It's just that oh yeah, we have it now. Yeah, so not not myself, or not any. Dada, or.

એમ પણ કીધું છે શ્રીમદ રાજચંદ્ર પણ કીધું છે કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લો ભલે ગમે ત્યાંથી ભલે દાદા એમ પણ કીધું છે કે ભાઈ હેવ આઈસ્ક્રીમ ખાજે ભજીયા ખાજે બીબીનો હાથ પકડીને પિક્ચરમાં જજે બધું કરજે જલપન અને મને પર્સનલી પણ એવું કીધું છે કે મોજ કરજે પણ મોજીલો ન થતો અને શોખ કરજે પણ શોખીન ન થતો હવે મારે પ્રશ્ન એ છે કે બધા ઘણા એમ બોલતા હોય છે કે આ ન કરાય આવું ન કરાય મારે તો મારે તો એવું છે જો મને તો બધી જાતના એટલે એઝ લોંગ એઝ ભાઈ આપણે વુમનાઇઝિંગ ન કરીએ નોનવેજ ન ખાઈએ દારૂ ન પીએ સિગરેટ ના પીએ કોઈને દુઃખ ન આપીએ તો બધી જાતના જલસા કરવામાં શું વાંધો છે પિક્ચરો જાઓ સારા કપડાનો શોખ હોય તમને સારી બુક્સનો શોખ હોય મ્યુઝિકમાં શોખ હોય મ્યુઝિકનું બધું કરો ટૉપ પ્રાયોરિટી દાદા ટોપ પ્રાયોરિટી ઇઝ દાદા ઓલવેઝ ઇટ હેઝ ઓલવેઝ બીન દેટ વે ત્યાં સુધી કે મને મારો નાનો કે પપ્પા તમે તો મેં કીધું આ એક એક થી પંદર અવતાર મેક્સિમમ પંદર અવતાર કીધું ને દાદા એક અવતાર એક અવતાર મેક્સિમમ પંદર અવતાર મેં કીધું ભાઈ મારે છે ને કોઈ મોક્ષ ની ઉતાવળ એટલે માટે નથી કે જો હું એક અવતારમાં જાઉં તો ત્યાં તો દાદા બબલની જેમ ફ્લોટ થતા હું એ બબલની જેમ ફ્લોટ થતો હોઉં તો કોન્ટેક્ટ મારો કટ થઈ જાય દાદા સાથે મારી જો હું અહીંયા એક અવતાર રહું તો હું તો દાદાની ભક્તિ તો કરી શકું અહીંયા રહીને બધા અવતારોમાં એટલે મારે કોઈ હમણાં ઉતારણ નથી પણ એટલે મારે એ પૂછવું છે આ તો જસ્ટ એક હ્યુમરસ વાત કરું છું પણ મારે પૂછવું છે કે આ આ ન કરો ને તે ન કરો ને ક્રિકેટ ન રમો ને બાર રેસ્ટોરન્ટમાં ખાવા ન જાવ ને આ ને તેને બધું દાદાના અક્રમમાં તો આવતું નથી એ જરા સમજાવો એવું છે કે આ તમે જે દસ અવતારની વાત કરો છો એ તમારા માટે દસ અવતાર વાળા માટે તમે કો બરાબર છે પણ પછી ના અવતારણ ને આપણી પાસે કોઈ ગેરંટી છે અને જેને એક અવતારી થવું છે એક જ અવતારમાં જેને મોક્ષે જવું છે બીજો અવતાર આ અવતારમાંથી સીધું માવી દે અને માવી દે પછી મોક્ષ એવું જેને નક્કી કર્યું છે એના માટે આ વાત છે ભાઈ આ તમે કહો છો કે ભાઈ ટાઈમ આપણી પાસે ક્યાં છે કે ભાઈ મોજ કરો મજા કરો ને અહીંયા રખડો ને તે અહીંયા રખડો ને આપડે પછી આપણું પોતાનું સામાયિકો પ્રતિક્રમણ ચોખા કરવાનું ક્યારે કરશું અને કપડા બપડાં તો ક્યાં ના આપણે વ્યવસ્થિતમાં જે કપડા આપણી પાસે એફોર્ડ થતાં હોય પહેરો ના થતાં તો ના પહેરો પછી આપણે એમ થાય કે ભાઈ મોટી ઉંમર થઈ માથે તાલ થયો શું હારા કેટલાક પહેરવાના આપણા છોકરાઓ પહેરે તો હારા લાગે તો બધી ફાઇલો છે આપણે ના હારા લાગીએ એટલે આપણું મોં ઓછું થાય પણ છતાં એનો વાંધો નથી તમે કે ઓફિસમાં જાઓ કે તો ટુ ડેટ થઈને જાઓ તો કે એ

નથી કોખીન મોજીલા આ તો ખાવાની બાબતમાં લુબ્ધપણું શબ્દ વપરાય બાકી બીજી બધી બાબત શોખીન છે કે મોજીલા છે મોજ કરવા મળી પડી કાચા નથી એવું ડપકું એક્સ કર્યા જ કરો આખી જિંદગી જરાય પડવાના દે કરવા કે છે બધું કરો પણ પાછું જોડે પાછું જોડે જોડે એમ કર તમારી મોક્ષ ગેરંટી લઉં છું એ મોક્ષ થવાનો જ છે પાંચ આજ્ઞા અમૃતો આઈ જાઓ આઈ જાઓ કે પોતે બંધાઈ આપણી ગજુ જ નથી એમને સમજીએ કે આપડા માપે માપીને એમને પ્રમાણ એક એક શબ્દ નું કરીને આપણે ચાલીએ નથી થાય એવું ક્યાંક ક્યાંક ગયું ગયા હા બોલો બોલો જય હા બોલો સચિદાનંદ્યક્ષ દાદાજી આપણામાં બિરાજમાન છે અને દાદાજી કરાવી રહ્યા છે આપણી પાસે પણ આજે હેમંતભાઈ જેમણે વાત કરી મહો શોખની દસ સપ્તાહની જે વાતો કરી એ પછી મને તો એવું લાગે છે કે તમે તો દાદા કરતા પણ જઈ રહ્યા એમ કે કારણ કે લંદનની અંદર ઘણા મહાત્માઓએ ટીવી જોવાનું બંધ કર્યું છે બહાર રસ્તાના ખાવા જવાનું બંધ કર્યું છે કે જે ભાવથી આપણે ઘરે જે ખોરાક બનાવીએ તે ભાવથી ખોરાક બનતો નથી રસ્તોની અંદર કેવા ભાવે બનાવ્યો હોય આપણા તો અંબા ખેતરવાળા પણ જે પુરીઓ બધી રસોઈ બનાવે છે તો દાદા ભગવાનના અસમ ચર્ચા કરતાં એ લોકો પુરીઓ પણ વણે છે અને એ રીતે તમને બધી ખબર જ છે ત્યાંની અને તે રીતે ઇવન ન્યૂઝપેપર ઘણા બંધ કરેલા છે ઘરેના પહેવાના બંધ કરેલા છે ઘણાએ કાઢી નાખ્યા છે બિલકુલ એમ કહે તો તમારો શું કે મને તો એવું લાગે તમારા દાદા કરતાં પણ રીતે ચેહરા હતા દાદા ખુદ આપણા પણ બિરાજમાન છે છતાં પણ એવું લાગે છે કે તમારા દાદા કરતાં કેટલા અમને વેલા મોક્ષે જવા માગો લઈ જવા માગશે લંડનવાળાને કે શું એવું છે આ બધા જેને આ જ્ઞાન બરાબર સમજાયું હોય એકાવતારી નો નિશ્ચય થયો હોય હા જેનું હોય ને છે કેવું આ તો જનરલ અમારું ઓબ્ઝર્વેશન કહીએ છીએ કે જ્યાં જેટલો વધારે બફારો હોય ને એટલું છૂટવાનું વધારે

Get your